રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન અનેક પ્રસંગોને રદ કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને લગ્ન સિઝનમાં લગ્નો રદ થતા વેપારીઓને ખૂબ જ મોટું નુકસાન થયું છે. ત્યારે સમય મર્યાદા અને સંખ્યા મર્યાદાના કારણે પણ રાજકોટ શહેરમાં કોમ્યુનિટી હોલના બુકિંગ રદ થયા છે. રાજકોટ શહેરમાં મનપા સંચાલિત 18 કોમ્યુનિટી હોલ આવેલા છે, જે હોલનું લગ્નના 3 મહિના પહેલા બુકિંગ થતું હોય છે. ત્યારે રાત્રિ કર્ફ્યુના સમય મર્યાદામાં અને સંખ્યા મર્યાદાના કારણે 15% બુકિંગ રદ થયા છે. જે બુકિંગ રદ કરાવેલા હોય તે લોકોને પૂરું ભાડું તેમજ પૂરી ડિપોઝિટ રકમ રિફંડ કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા હસ્તક 18 જેટલા કોમ્યુનિટી હોલ શહેરમાં આવેલા છે અને આપણે 3 મહિનાનું જનરલી બુકિંગ અત્યારે ઓપન થતું હોય છે. તો એ આગામી 3 મહિનાની અંદર 350 જેવા બુકિંગ અત્યારે થયેલા છે. અને આપે જેમ કહ્યું એમ કોવિડની ગાઈડલાઇનના કારણે થોડી સંખ્યાની મર્યાદા આવેલી છે અને નાઇટ કર્ફ્યુના કારણે સમયની મર્યાદા આવેલી છે, એટલે 15% જેવા બુકિંગ રદ થયા છે. અને માનની કમિશનર સાહેબની સૂચના પ્રમાણે કોવિડની પરિસ્થિતિના કારણે બુકિંગ રદ કરાવેલા હોય એટલે આપણે ખાસ કિસ્સામાં રૂટિનમાં તો 50% જ ભાડું રિફંડ આપતા હોઈએ છીએ, પણ આ ખાસ કિસ્સામાં આપણે પૂરેપૂરું ભાડું અને ડિપોઝિટની પૂરેપૂરી રકમ અત્યારે રિફંડ આપીએ છીએ. કોવિડ ગાઈડલાઇનની થોડી અસર બુકિંગ ઉપર કહી શકાય, પરંતુ જેમને ફંક્શનો ફરજિયાતપણે આવતા હોય તો એ બુકિંગ તો થતા હોય છે નોર્મલ કોર્સની અંદર. સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ જ અત્યારે આપણા કોમ્યુનિટી હોલમાં પ્રસંગો યોજવા દેવામાં આવતા હોય છે.